ધોરણ ટ્વેલ્થ કોમર્સના પ્યારા વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝન કરાવીએ છીએ ગુજરાતી વિષયમાં પુનરાવર્તન. એમાં હવે આજે આપણે ત્રીજું ચેપ્ટર જે કાવ્ય છે, એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી. ઓકે, તો એના રચયિતા છે એના કવિ પ્રભુલાલ દ્વિવેદી. ઓકે, તો એમના જન્મ વિશે અને એમના વિશે તમને આખો વૃત્તાંત આપેલું છે. જન્મ 15 નવેમ્બર 1892 અને અવસાન 31 જાન્યુઆરી 1962. ઓકે, એનું અવસાન થયું. વીરપુરમાં એ જન્મેલા હતા, જ્યાંના પેલા જલારામ બાપા છે. ઓકે, તો ત્યાં એમનો જન્મ થયેલો હતો સૌરાષ્ટ્રમાં. તો એમની બધી આઇડેન્ટિફિકેશન, એનું બધી ઓળખ આપેલી છે, એનો રેફરન્સ. હવે આ કાવ્યમાં શું છે ત્યાંથી આપણે જોઈએ. પ્રભુલાલ દ્વિવેદીએ આ કાવ્યમાં માનવ જીવનનું ચિંતન રજૂ કરતાં કહ્યું છે કે માનવીએ ક્યારે પણ ગર્વ ન કરવો. એટલે ક્યારે જિંદગીમાં સુખ આવે, હેપીનેસ આવે, પૈસો ટકો આવે, ગાડી બંગલા આવે, તો એ મનમાં ઘમંડ કે અભિમાન નહીં કરવાનું. ગર્વ એટલે અભિમાન, ઈગો, એ નહીં કરવાનો. કારણ કે ભૂપતિમાંથી ભિખારી બનતા વાર નથી લાગતી. ભૂપતિ એટલે રાજા, ભૂ એટલે જમીન, અને પતિ એટલે સ્વામી. જે ધરતીનો સ્વામી છે, એટલે કે જે રાજા છે, એ રાજામાંથી ભિખારી થતા વાર નથી લાગતી. એટલે રાજાએ પણ ઘમંડ નહીં કરવાનો. માનવ જીવનનો ત્યાગ કરી ઈશ્વરના દરબારમાં જાય છે. માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારની વાત કરે છે, ત્યારે એ સ્વર્ગમાં જાય છે. એમ આપણે કહીએ છીએ સ્વર્ગવાસી થયા. કોઈનું મૃત્યુ થાય તો આપણે એમ કહીએ એનો સ્વર્ગવાસ થયો. તો ટૂંકમાં ઈશ્વરના દરબારમાં જાય છે, ધામે જાય છે. ત્યાં ધન સંપત્તિ કે સ્વજનો કોઈ પણ સાથે આવતું નથી. એટલે ખાલી હાથે આવ્યા હતા જન્મ લીધો ત્યારે, અને ખાલી હાથે પાછા મૃત્યુ પામીએ ત્યારે જતા રહીએ છીએ. ખાલી હાથે જવું પડે છે. સાચું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવો. જે યોગ્ય, જે સાચું છે, સત્યના માર્ગે આગળ વધવું. ખરાબ કામોથી ડરવું. ક્યારે જિંદગીમાં ખરાબ કામ નહીં કરવાના, કોઈને દુઃખી નહીં કરવાના. કોઈને સુખી ન કરી શકીએ તો કંઈ નહીં, પણ આપણા કારણે કોઈ વ્યક્તિ દુઃખી થાય એવું વર્તન કે એવો વ્યવહાર આપણે કરવો જોઈએ નહીં. કવિએ કુદરતનો નિયતિનો ક્રમ બતાવ્યો છે. ફૂલ ખીલે છે તો સાંજ પડે ફૂલ કરમાઈ જાય છે, મુરઝાઈ જાય છે. ઓકે, લોપાઈ જાય છે, ચડે છે, પડે છે, એટલે કે જેની ગતિ થાય છે, જેનો વિકાસ થાય છે, એનું પતન થાય છે. ઓકે, પ્રોગ્રેસ થાય છે તો ડિક્લાઇન પણ થાય છે. એવા ઉદાહરણો આપી ઊંચી નીચી ફર્યા કરતી જીવનની ઘટમાળને સરળ શબ્દોમાં સમજાવી છે. જીવન એક ચક્ર જેવું છે. આજે સુખ છે તો કાલે દુઃખ પણ તમારી રાહ જોતું હોય. તો ક્યારે પણ સુખ આવે તો ઘમંડ નહીં કરવો, અભિમાન નહીં કરવાનું, અને દુઃખ આવે તો હતાશ નહીં થવાનું, નિરાશ નહીં થવાનું. સમજદાર માણસો દુઃખમાં પણ દુભાતા એટલે દુઃખી થતા નથી, કે સુખમાં ફૂલાતા નથી. જેમ આપણે બલૂન હોય ફુગ્ગો, એમાં હવા ભરી એટલે કેવો ફૂલાય. તો સુખ આવે ને તો માણસ ફુગ્ગાની જેમ ફૂલાય, મતલબ ગર્વ કરે, અભિમાન કરે. મુશ્કેલીમાં આવી પડેલ માનવીને પરેશાન કરવો એ દુષ્કૃત્ય દુર્જનોનું છે. એટલે એ દુષ્કૃત્ય એટલે ખરાબ કૃત્ય છે, ખરાબ કામ છે. એટલે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં આવી પડ્યો હોય, એને તમે એના જીવનમાં વધારે મુશ્કેલી ઊભી કરી દો તો એ યોગ્ય નથી. એ દુર્જન એવું કરે, જે ખરાબ માણસ છે, વિલન છે, ખલનાયક છે, એ વ્યક્તિ આવું કામ કરે. આ કાવ્યમાં કવિ અહંકાર હું પદ, અહંકાર એટલે હું પદ, મારા જેવું કોઈ નહીં. હું પદનો મતલબ એવો થાય આઈ એમ સમથિંગ, હું કંઈક છું, મારા જેવું કોઈ નહીં, એમ. આઈ એમ સુપ્રીમ, હું સર્વશ્રેષ્ઠ છું, એવી એક માન્યતા મનમાં આવે. તો એવી ભાવનાને છોડી ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરી સ્થિત પ્રજ્ઞ રહી. સ્થિત પ્રજ્ઞ રહીને એટલે કે અનસ્ટેબલ, મતલબ કે
ટૂંકમાં આપણે અનસ્ટેબલ રહીએ એટલે શું છે, આમ તેમ ફર્યા કરીએ, ડાબી બાજુ ઝૂકી જઈએ, જમણી બાજુ ઝૂકી જઈએ, કોઈ આપણી વાહવા કરે તો આપણે ફૂલાઈ જઈએ, કોઈ આપણી નિંદા કરે તો આપણે નિરાશ હતાશ થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. પણ તટસ્થ પરિસ્થિતિ રાખવી જોઈએ. તટસ્થ એટલે સ્ટેબલ, એકદમ સ્ટેબલ પોઝિશનમાં રહેવું જોઈએ, અનસ્ટેબલ નહીં થવાનું. દુઃખ આવે કે સુખ પણ એને સાક્ષી ભાવે જોવાનું. અન્યને ઉપયોગી થવાનો બોધ અર્પે છે. ઓકે, બીજાને ઉપયોગી થાઓ, બીજા માટે યુઝફુલ થાઓ, તમારું જીવન બીજા માટે હોય તો વધારે સારું છે. હવે પંક્તિઓ પ્રમાણે આગળ વધીએ કાવ્યની. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ સાણા સાહેબીથી લેશ ફૂલાતા નથી. એક સરખા સુખના દિવસ કોઈના જતા નથી, એટલે કે જે શાણા એટલે સમજદાર છે, જે સમજદાર વ્યક્તિ છે એને સાહેબી એના જીવનમાં આવે એટલે વૈભવ વિલાસ આવે, સુખ સંપત્તિ ગાડી બંગલા આવે, પૈસો ટકો આવે, તો પણ જરાય ફૂલાતા નથી એટલે અભિમાન કરતા નથી. ભાગ્ય રૂઠે કે રીઝે તેની તમા એને નથી, તમા એટલે એની ચિંતા નથી. ભાગ્ય એટલે નસીબ, નસીબ પ્રસન્ન થાય કે રીસાઈ જાય એટલે ગુસ્સે થાય તો એની એ ચિંતા કરતા નથી. એ તો પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, પછી રિઝલ્ટ જે પણ આવે એનો સહર્ષ હસતા હસતા સ્વીકાર કરે છે. એ જ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી, એટલે કવિ કહે છે, કવિના મતે કે શૂરવીર એ છે, શૂરા એટલે શૂરવીર, બહાદુર, બ્રેવ પર્સન એ છે કે જીવનમાં મુસીબત આવે તોય મૂંઝાય નહીં, ગભરાય નહીં. પછી કુદરતનો ક્રમ કયો છે, નિયતિનો ક્રમ કેવો છે, તો જે ખીલે છે તે કરમાય છે. ફૂલ ખીલે છે સવારે તો સાંજે કરમાઈ જાય છે, મુરઝાઈ જાય છે. જે સર્જાય છે તે લોપાય છે, એટલે જેનું સર્જન થાય છે, ક્રિએશન થાય છે, તો એનું ડિમોલિશન થાય છે, એનો વિનાશ થાય છે, હા, ડિસ્ટ્રક્શન થાય છે. જે જે ચડે તે પડે, જે ઉપર ચડે છે નીચે પડે છે, એટલે કહેવાનો મતલબ જેની પ્રગતિ થાય છે, ડેવલપમેન્ટ થાય છે, તો એની અધોગતિ થાય છે, એનું પતન થાય છે. એ નિયમ પલટાતો નથી, એટલે આ નિયમ કુદરતી છે અને દરેકના જીવનમાં આવે છે. સમય બડા બળવાન છે, નહીં પુરુષ બળવાન. સમય, વક્ત એ બળવાન છે. પુરુષ એટલે મનુષ્ય, માનવ બળવાન નથી, પરંતુ સમય, ટાઈમ, વક્ત એ બળવાન છે. કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ્ય એ બાણ. કાબે નામ એટલે કાબુ નામનો એક આદિવાસી હતો. અર્જુનને મનમાં એવો એક અહંકાર આવી ગયેલો કે મારા જેવો બાણાવળી કોઈ નથી, ધનુષ્યધારી કોઈ નથી. પરંતુ એક આદિવાસીએ જંગલમાં અર્જુનને લૂંટી લીધેલો, એના ધનુષ્ય બાણને છીનવી લીધેલા, ત્યારે અર્જુનનું અભિમાન ઓસરી ગયું, તૂટી ગયું. સજ્જન આ સંસારમાં ગર્વ છોડતા શીખ, એટલે કવિ કહે છે કે ઓ સજ્જન પુરુષ, ઓ સમજદાર માણસ, આ સંસારમાં તું ગર્વને છોડી દે, અભિમાનને છોડી દે. ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ, એટલે કે જો ભાગ્ય એટલે નસીબ જો ફૂટી જાય, નસીબ સાથ ન આપે, કમનસીબ આવી જાય જીવનમાં, બેડ લક આવી જાય, તો ભૂપતિ એટલે કે રાજા, કિંગ, એ પણ ભીખ માગવા લાગી જાય. પહેલાં હરિશ્ચંદ્ર રાજા અને તારામતી, એના જીવનમાં દુઃખ આવ્યું, નસીબ ખરાબ થયું, તો એને ભીખ માગવાનો, ભિખારી બનીને જીવન જીવવાનો વારો આવ્યો. ધન જન સંપત સાહેબી કોઈ ન આવે સાથ, જો કેવું સરસ કહ્યું છે, ધન છે ધન પૈસા, જન એટલે મનુષ્યો, એટલે કે સગા સંબંધી, રિલેટિવ્સ, સગાવાલા, અને સંપત એટલે સંપત્તિ, પ્રોપર્ટી, આ બધી સાહેબી જે છે એ મૃત્યુ પામીએ ત્યારે કોઈ સાથે આવતું નથી. ઈશ્વરના દરબારમાં જાવું ખુલ્લે હાથ, પ્રભુના દરબારમાં આપણે ખુલ્લા હાથે જવાનું છે, એટલે મૃત્યુ પામીએ પછી આપણે ખુલ્લા હાથે જઈએ છીએ, કશું સાથે લઈને જતા નથી. ડરવાનો દુષ્કર્મથી એ જ જીવનનો સાર, હંમેશા કોનાથી ડરવાનું, તો દુષ્કર્મ, ખરાબ કર્મ, બેડ જે ડીડ્સ છે, બેડ વર્ક્સ છે, એનાથી ડરવાનું, ખરાબ કામ નહીં કરવાના જીવનમાં.
એ જીવનનો ટૂંક સાર છે. મરવાથી ડરવું નહીં, મરવું એક જ વાર, મૃત્યુથી ડરવાનું નહીં. મનુષ્ય માટે જો મોટામાં મોટો ડર હોય કોઈ તો એ છે મૃત્યુનો. પણ કવિ તો અહીંયા સલાહ આપે છે કે મનુષ્યએ મૃત્યુથી ડરવાનું નહીં, મરવાનું તો એક જ વાર છે ને, તો પછી શા માટે એની ચિંતા કરવાની. હું પદથી હળવા થશો, હું પદ કરો ના કોઈ. હું પદ એટલે અભિમાન કરો નહીં, હળવા થઈ જાઓ, કોઈ અભિમાન કરો નહીં. ધાર્યું આપણું ધૂળ છે, હરી કરેશો હોય. એટલે આપણે એમ સમજીએ છીએ કે આપણે આ બધું કરીએ છીએ, આપણે કોઈ કાર્યમાં સફળતા મળે તો આપણે એમ સમજીએ કે વારે વાહ, મારા જેવું કોઈ નહીં, મેં કેવું સરસ કામ કર્યું એટલે મને સફળતા મળી. પણ એવું નથી, છેવટે તો હરી એટલે કે ભગવાનનો આપણને સાથ મળે છે, અથવા તો નસીબનો સાથ મળે છે, ત્યારે આપણું કાર્ય સફળ થાય છે અને આપણે સક્સેસ થઈએ છીએ. પડતા પર પાટું કદી, દાજ્યા પર ડામ, દઈશ ના કોઈને કદી, એ દુર્જનનું કામ. જો કવિ છેલ્લી બે પંક્તિમાં દુર્જનનું કયું કામ છે, તો એ કહે છે કે કોઈ બિચારો પડ્યો હોય તો એને લાત નહીં મારવાની, એને પાટું નહીં મારવાનું. કહેવાનો મતલબ, કોઈ વ્યક્તિ દુઃખી હોય તો એને વધારે દુઃખી નહીં કરવાની. કોઈ બિચારો દાઝી ગયો હોય તો એને બીજો ડામ નહીં આપવાનો. દઈશ ના કોઈને કદી, એ બધું દેવાનું નહીં, એ યોગ્ય નથી, એ બધું દુર્જનનું કામ છે, એનાથી દૂર રહેવાનું. બરાબર, તો આ રીતે આ કાવ્યને મેં તમને એની સમજણ પૂરી પાડી. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ચેપ્ટર આવશે નેક્સ્ટ 4 એ આપણે ચલાવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.